રાજકોટની સેન્ટ્રલ જેલમાં કેદીઓ જેલની અંદર જ કામ કરી અને રૂપિયા કમાઈ લે છે. રાજકોટના મધ્યસ્થ જેલમાં કુલ 1800 કેદી સજા કાપી રહ્યા છે. આ કેદીઓના સ્કિલ ડેવલપ માટે કેદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ સજા પામેલા પાકા કામના કેદીઓ તેમનો જેલની અંદરનો સમય સકારાત્મક કાર્યમાં ગાળી શકે તે માટે જુદા જુદા વિભાગોમાં ઉત્પાદન કાર્ય ચાલી રહ્યું છે. રાજકોટ સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ જેલની અંદર વણાટ કામમાં 25થી વધુ, સુથાર કામમાં 25, બેકરીમાં 17 અને દરજી વિભાગમાં 30 જેટલા મળી કુલ 100થી વધુ કેદીઓ કામ કરે છે. સરકાર પોતે જેલમાં સજા કાપતા કેદીઓને કાપડ બનાવવાથી માંડી કાપડ સીવવાના કામમાં તમામ ઓર્ડર આપે છે ત્યારે કેદીઓ આ કામ કરી મોટા પ્રમાણમાં રૂપિયા કમાય છે તેમ નાયબ અધિક્ષકે જણાવ્યું હતું. જે અહીંયા શિક્ષણની વાત કરીએ તો અત્રેની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાલમાં આશરે 1800 જેટલા સ્ત્રી પુરુષ કેદી ભાઈ બહેનો રહે છે. એ લોકોને શિક્ષણ માટે ઇગ્નુ તથા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના અહીંયા સેન્ટર ચાલે છે. એટલે એ બે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા ગ્રેજ્યુએટ કક્ષાના, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના અને સર્ટિફિકેટ કોર્સ વિવિધ કોર્સમાં કેદી ભાઈ બહેનો ભાગ લે છે. એ ઉપરાંત અત્રેની જેલ ખાતે એક આશરે 7000 જેટલા પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી પણ અમે ઊભી કરેલી છે અને એનો પણ કેદી ભાઈ બહેનો પુષ્કળ પ્રમાણમાં લાભ લે છે. શિક્ષણ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ તો જેલ ખાતે કેદી સુધારણાના ભાગરૂપે ઉદ્યોગ વિભાગમાં આશરે 101 જેટલા કેદી ભાઈઓ દ્વારા વિવિધ વિભાગમાં સ્કિલ એમની ડેવલપ કરવા માટે એમને તાલીમ આપવામાં આવે છે અને તાલીમના અંતે એ લોકો દ્વારા એન્ડ યુઝ કરી શકાય તેવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એની અંદર અલગ અલગ અમે વિભાગ પાડ્યા છે જેમાં સુથારી વિભાગ, દરજીકામ વિભાગ, વણાટકામ અને બેકરીનો સમાવેશ થાય છે.